ગુજરાતના મધ્યમાં આવેલ બૃહદ પંચમહાલ ડુંગરાળ અને પથરાળ પ્રદેશ છે. બૃહદ પંચમહાલના ગામડાઓની ગરીબ વસ્તીની આજીવિકા માટે એકમાત્ર ખેતી જ વ્યવસાય હતો, જે પણ કુદરત આધારિત. તેથી જ ભોળા ગરીબ ખેડૂતોએ પશુપાલન અને દૂધ ઉત્પાદનને એકમાત્ર આધારભૂત વ્યવસાય ગણીને સ્વીકાર્યો. પરિણામે વર્ષ 1973માં આકાર પામી આદિજાતિ વિસ્તારની સૌથી મોટી અને પંચમહાલના ખેડૂતોના અમૃત સમાન પંચામૃત ડેરી. માત્ર 40 જેટલી દૂધ મંડળીઓના 7000 લીટર દૂધ સંપાદનથી તારીખ 8/5/1973ના રોજ ધી પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ ગોધરાનું રજિસ્ટ્રેશન થયું હતું, જે પંચામૃત ડેરી હાલ દૈનિક 20 લાખ લીટર દૂધ સંપાદન કરી રહી છે અને 3 લાખ જેટલા દૂધ ઉત્પાદક સભાસદોની જીવાદોરી બની ગઈ છે. 375 જેટલી બલ્ક મિલ્ક કુલર ધરાવતી દૂધ મંડળીઓ અને દૂધ સંઘ દ્વારા પ્રસ્થાપિત ચોપડા, મોટી સરસણ, તાડવા, નારૂકોટ, લીમડી, ખરેડી અને પીપેરો જેવા નજીકના દૂધ શીત કેન્દ્રો પર સંપાદિત કરેલ દૂધને દૂધ સંઘમાં ટેન્કર દ્વારા મોકલવામાં આવે છે. દૂધ ગુણવત્તા અને ખાદ્ય સલામતી માટે દૂધ સંઘ દ્વારા ISO 9001:2015 અને ISO 22000:2015ના પ્રમાણપત્ર મેળવેલ છે, જેમાં હાલ દૂધ સંઘ દ્વારા વિવિધ ઉત્પાદનો જેવા કે દૂધ પાઉચ, ફ્લેવર્ડ મિલ્ક, ઘી, દૂધ પાવડર, માખણ, શ્રીખંડ, દહીં, છાશ, પનીર તથા વિવિધ પ્રકારની મીઠાઈઓનું ઉત્પાદન કરી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય બજારમાં ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ આણંદ મારફતે અમૂલ બ્રાન્ડમાં વેચાણ કરવામાં આવે છે. આમ હાલ દૂધ સંઘનું ટર્ન ઓવર છેલ્લા દાયકામાં 5 ગણા વધારાથી વધી 3,230 કરોડ થયેલ છે. પંચામૃત ડેરીના વિકાસની ક્ષિતિજો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ રાજ્યો સુધી વિસ્તરી ચૂકી છે, જેમાં ગોધરા ડેરી પ્લાન્ટની દૈનિક ક્ષમતા 10 લાખ લીટર અને મહારાષ્ટ્રના તલોજા પ્લાન્ટની દૈનિક 7,50,000 લીટરની ક્ષમતાવાળા ડેરી પ્લાન્ટની સ્થાપના કરવામાં આવેલ છે. આમ પંચામૃત ડેરીની હાલની પ્રોસેસિંગ ક્ષમતા 21,50,000 લીટર થયેલ છે. દૂધ સંઘની પંચામૃત દાણ ફેક્ટરી દૈનિક 350 મેટ્રિક ટન ક્ષમતાવાળો પ્લાન્ટ શહેરા તાલુકાની ખાંડિયા મુકામે કાર્યરત છે. આ પ્લાન્ટમાં ઉત્પાદિત દાણને BIS પ્રમાણપત્ર ગુણવત્તા માટે પ્રાપ્ત થયેલ છે. દૂધ ઉત્પાદકોના ઘરે સારી ઓલાદના ઉચ્ચ ગુણવત્તાવાળા પશુઓ જન્મે તે આશયથી પાડી વાછરડી ઉછેર કેન્દ્ર અને અત્યાધુનિક ફ્રોઝન સીમેન સ્ટેશન કાર્યરત છે. પંચામૃત ડેરીના હાલના સફળ નેતૃત્વ દ્વારા છેલ્લા દાયકામાં સભાસદોના હિતમાં લીધેલ નિર્ણયો અને પારદર્શક વહીવટના લીધે પ્રતિ 1 રૂપિયાની આવકમાંથી 86 પૈસા દૂધ ઉત્પાદકોને દૂધના વળતર સ્વરૂપે ચૂકવવામાં આવે છે, જ્યારે દૂધ સંઘના વહીવટ માટે 14 પૈસાના નજીવા ખર્ચથી સંચાલન કરવામાં આવે છે. દૂધ સંઘ સાથે સંકળાયેલ દૂધ ઉત્પાદક સભાસદોની મૂડી સમાન દૂધ સંઘની મિલકત હાલમાં ₹1,000 કરોડની થયેલ છે. આમ દૂધ સંઘની નાણાકીય સદ્ધરતામાં વધારો થવાના કારણે ભારતની સર્વોચ્ચ રેટિંગ એજન્સી ક્રિસિલ દ્વારા દૂધ સંઘને મૂલ્યાંકનના અંતે
અને એ પ્લસ રેટિંગ આપેલ છે, જે સફળ નેતૃત્વ અને સંચાલનનું પરિણામ છે. પંચામૃત ડેરી તેમના દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ ભાવો આપી મહત્તમ વળતર ચૂકવવા કટિબદ્ધ છે, જેના ભાગરૂપે હાલ દૂધનો ભાવ રૂપિયા 741 પ્રતિ કિલો ફેટ ચૂકવવામાં આવી રહ્યો છે. દૂધના વ્યવસાય થકી ઘણા ગરીબ કુટુંબોનો જીવન નિર્વાહ ચાલી રહ્યો છે તથા તેઓના સંતાનોના ભણતર અને ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવી તેઓની કારકિર્દી ઘડવામાં અભૂતપૂર્વ મદદરૂપ થઈ રહ્યો છે, જે માત્ર શ્વેત ક્રાંતિને આભારી છે. પંચામૃત ડેરીના વર્તમાન ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડ દ્વારા સહકાર અને સમર્પણના સિદ્ધાંત પર ચાલીને સફળ નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે. તેમના પારદર્શક વહીવટ તથા નિષ્ણાંત કર્મચારીઓના કુશળ અભિગમના પરિણામે પંચામૃત ડેરી એક નાના બાગમાંથી આજે નંદનવન બની ચૂકી છે, જેની ખ્યાતિની નોંધ રાજ્યભરમાં લેવાઈ રહી છે. આજે આપણી પંચમહાલની ડેરી ગુંજી રહી છે, ગાજી રહી છે, આજે એનું નામ થઈ ગયું છે. દૂધ સંઘ ભવિષ્યમાં પણ દૂધ ઉત્પાદકોને વધુ વળતર આપવા માટે પ્રયત્નશીલ રહેશે, તેમજ પશુપાલકો અને ખેડૂતોની આવક બમણી કરવા માટેના ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારતના પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના સ્વપ્નોને સાકાર કરવા માટે પંચામૃત ડેરી કટિબદ્ધ છે. સૌનો સાથ, સૌનો વિશ્વાસ, સૌનો સહકાર, સૌનો વિકાસ. પશુપાલન અને ડેરી બનશે વિકાસની કેડી.